स्टेट में सेमेस्टर बीकॉम सेमेस्टर पांच में बीजो चैप्टर के जे छे नियत सहसंबंध एमा पहलो समझे ई लेव लऊ छु के जे छे के भाई नीचे नी माहिती पर थी नियत सहसंबंध ना कोसो हो એટલે કે બે રેખા શોધવાની છે જેમાં y બરાબર જો 1500 હોય તો x ની કિંમત શોધો હવે આપણને વર્ષ આપેલું છે 94, 95, 96, 97 હવે x ચલ માટે આપ્યું છે 1800, 700, 900 જ્યારે y બરાબર આપેલા છે 1300, 1100, 900 અને 1200 તો આના ઉપરથી બે નિયત સંબંધ રેખા શોધવાની તો સૌથી પહેલા આપણે અહીંયા જઈએ x બરાબર 1800, 700 અને 900 y બરાબર 1300, 1100, 900 અને 1200 તો સૌથી પહેલા આપણે શોધવો પડશે બે નો ટોટલ એટલે કે x નો ટોટલ આવે છે 2300 y નો ટોટલ આવે છે 4500 એના ઉપરથી આપણે શોધવાનો મધ્ય મધ્ય એટલે કે x બાર માં બરાબર સિગ્મા x ના છેદમાં n એટલે કે સિગ્મા x આપણને કેટલું આવ્યું 2300 ના છેદમાં 4 એટલે ટોટલ 4 અવલોકન છે આપણે છેદમાં 4 એટલે 850 એવી જ રીતે y નો ટોટલ 4500 એના ઉપરથી આપણને y બાર મળશે y બાર બરાબર સિગ્મા y ના છેદમાં n એટલે કે 4500 ના છેદમાં 4 એટલે 1125 હવે તો કે આપણે નેક્સ્ટ કોલમ ફાઇન્ડ આઉટ કરી શકીએ સિગ્મા x અને સિગ્મા y એટલે કે x માઇનસ x બાર અને y માઇનસ y બાર x એટલે કે આ અવલોકન એમાંથી x બાર એટલે કે 850 માઇનસ કરવાનું એટલે 1000 માઇનસ 850 એટલે 150 800 માઇનસ 850 એટલે માઇનસ 50 700 માઇનસ 850 એટલે માઇનસ 150 900 માઇનસ 850 એટલે કે 50 તો ઈ કોલમ નો પ્લસ માઇનસ કરતા આપણને 0 મળે છે હવે જ આપણે બીજી નેક્સ્ટ સિગ્મા x ની ફાઇન્ડ આઉટ કરી દીધી હવે સિગ્મા y માટે ફાઇન્ડ આઉટ કરશું y માઇનસ y x એઝ ઇટ ઇઝ અને x બાર આપણને મળેલા છે
હવે y બરાબર y માઈનસ 1125 1.3 આ બંનેને ગુણશે કારણ કે ગુણાકારમાં છે એટલે 1.3x માઈનસ 850 ગુણ્યા 1.3 એટલે આવશે 1105 હવે તો કે સરખા સજાતીય પદની ફેરબદલી કરતા આ બે સરખા સજાતીય બને છે એટલે 1125 ને ટ્રાન્સફર કરી અને અહીંયા લઈ જશું એટલે y બરાબર 1.3x માઈનસ 1105 વત્તા 1125 એટલે જવાબ મળશે y બરાબર 1.3x વત્તા 20 આ આપણને y ની x પરની નિયત સંબંધ રેખા એવી જ રીતે આપણને બંને નિયત સંબંધ રેખા ગોતવાની કીધું છે કે x ની y પરની હવે નિયત સંબંધ રેખા મળશે એટલે bxy બરાબર n સિગ્મા xy માઈનસ સિગ્મા x ગુણ્યા સિગ્મા y એટલે અપોન n સિગ્મા y સ્ક્વેર માઈનસ સિગ્મા y હોલ સ્ક્વેર હવે તો તેની કિંમતો મૂકતા 4 ગુણ્યા 65000 જે આપણને અહીંયા મળેલા છે ઇઝ માઈનસ 00 અપોન 4 ગુણ્યા સિગ્મા y નો વર્ગ કે જે આપણને અહીંયા મળેલો છે 87500 તે મૂકી દેવાનો માઈનસ 0 નો સ્ક્વેર 260000 અપોન 350000 ભાગતા આપણને મળશે 0.743 કે જે bxy ની કિંમત છે હવે એની નિયત સંબંધ રેખા એટલે x માઈનસ x બાર બરાબર bxy કૌંસમાં y માઈનસ y બાર લીવ x એઝ ઇટ ઇઝ માઈનસ x બાર એટલે 850 બરાબર bxy ની કિંમત 0.743 અથવા તો 0.743 પણ એને બોલવામાં આવે છે કૌંસમાં y એઝ ઇટ ઇઝ માઈનસ 1125 કે જે y બાર ની કિંમત છે હવે તો કે x માઈનસ 850 પછી તો કે આ 4 છે 0.3 આને અને આને કૌંસમાં રહેલી બંને કિંમતોને ગુણશે એટલે 0.743 ગુણ્યા y માઈનસ 1125 ગુણ્યા 0.743 કરતા આવશે માઈનસ 835.875 નેક્સ્ટ કે હવે સજાતીય પદને આજુબાજુમાં લઈ આવતા 850 અને આ રકમ બંને સજાતીય છે 850 ને ટ્રાન્સફર કરીને સામેની બાજુ લઈ જશું ઇક્વલના માટે x બરાબર 0.743 y માઈનસ 835.875 વત્તા અહીંયા માઈનસ છે આ બાજુ જશે એટલે પ્લસ થઈ જશે એટલે મળશે 850 પ્લસ એ કિંમતો સરવાળો બાદબાકી કરતા મળશે માટે x બરાબર 0.73 y વત્તા 14.125 હવે તો કે હજી એક સ્ટેપ લાસ્ટ બાકી છે કયું તો કે આપણને છેલ્લે એમ કહેવામાં આવેલું છે કે જ્યારે y બરાબર 1500 હોય ત્યારે x ની કિંમત શું થાય તો આપણે અહીંયા નિયત સંબંધ રેખાની સમીકરણ મેળવવાનું છે અહીંયા સીધું